મેટ્રોનો માર્ગ મોકળો થયો છે। હાઈકોર્ટ મનાઈ હુકમ હટાવતા સુરતના રુદરપુરા મ્યુનિસિપલ શોપિંગ તોડી પાડવા પાલિકાએ હથોડા ઝીક્યા હતા। ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના માર્ગ મોકળો બન્યો છે। સુરતના રુદરપુરા મ્યુનિસિપલ શોપિંગ કોમ્પ્લેક્સ ખાલી કરાવવા મુદ્દે હાઈકોર્ટે આપેલો મનાઈ હુકમ હટાવી લેવામાં આવતા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્સના અમુક દુકાનદારોએ મેટ્રો રેલવે પ્રોજેક્ટને કારણે તેમની દુકાનોને ખાલી કરવા માટે કોર્પોરેશને આપેલી નોટિસને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી। જો કે આ મામલે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના સંદર્ભમાં કરેલા અવલોકનને ધ્યાન લીધું છે, જેમાં સુપ્રીમ કોર્ટ જાહેર હિતને મહત્વના પ્રોજેક્ટમાં કોર્ટે લાંબો સમય મનાઈ હુકમ આપીને હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં તેવું અવલોકન કર્યું હતું, જેના પગલે આજે પાલિકાએ ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરાયું છે। રુદરપુરા મ્યુનિસિપલ શોપિંગ કોમ્પ્લેક્સના દુકાનદારે રાજેશ બીરજકરે જણાવ્યું હતું કે અમે 17 વર્ષ અગાઉ 2.5 લાખ રૂપિયા આપીને બુકિંગ કરાવ્યું હતું, જે વખત અમને પાલિકાએ કહ્યું હતું કે તમને વળતર આપીશું નહીં કે દુકાન ખાલી કરાવીશું નહીં। અમને 99 વર્ષના ભાડાપટ્ટે જગ્યા મળી હોય તેવું લાગતું હતું, પરંતુ એવું થયું નથી। આજે 17 વર્ષે પણ અમને યોગ્ય ભાવ મળ્યા નથી, જેથી અમને પાલિકા દ્વારા અન્યાય થયો હોવાની લાગણી થઈ રહી છે।